તાજેતરમાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણીમાં થરાદ વાવ અને સુઈંગામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. થરાદ તાલુકા પંચાયતમાં પ્રથમવાર પ્રમુખ તરીકે માળી સમાજના ઉમેદવારને તક મળી છે. થરાદ તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતીના જોરે સત્તા જાળવી રાખી છે અને થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દાનાભાઈ માળી વિજેતા જાહેર થયા છે. આજે પ્રમુખ પદની જ્યારે જવાબદારી મળી છે ત્યારે અમે અમારી તાલુકા પંચાયતની ટીમ બધા સાથે રહી, બધાને વિશ્વાસમાં રાખી, બધાએ શું પ્રમુખ એ રીતે રહી અને તાલુકામાં તમામ વિકાસના કામોમાં બધાએ સાથે રહીને અમે કામ કરશું. જ્યારે વાવ તાલુકા પંચાયતમાં પ્રથમવાર પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલા ઉમેદવાર બન્યા છે. વાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ધૂળીબેન રાજપૂત અને ઉપપ્રમુખ તરીકે ગોમતીબેન રાજપૂત વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખની બીજી ટર્મ માટેની જે ચૂંટણીની પ્રક્રિયા હતી ખૂબ જ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે અને એમાં જે નિયમ મુજબ ચૂંટણીના જે નિયમો છે તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીના નિયમો છે એ નિયમોને આધીન તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી હેઠળ પૂર્ણ કરી છે અને પ્રમુખ પદના જે તે ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવી.